જો ખતરનાક બચી જો નકા આજે તો પોલીસ ના હાથમાં આવી ગયો ને તો મારો કચુંબર કઈ નાખો ને મહિના સુધી મને ઠેલી મેળો તો નફા મારી પાછું હા ખરા ટાઈમ અને પાછું મારું નસીબ કેટલું જોર કરતું હતું મને જ આઈને પૂછ્યું કે તમારા ગામમાં ખેમો કોણ છે અને ટાકડે ટાકડે મારું નસીબ એટલું બધું જોર કરતું હતું ને તે હવારે જ જીવનલાલને આઈડિયા આવ્યો હતો કે આર્યો ઉછળ તમે પહેરો અને આર્યું પહેરણ હું પહેરું તે મારો ડ્રેસ બધો ઇવન પહેરાવી દીધો અને ઇવનો બધો મેં પહેરી કાઢ્યો એટલે હું બચી ગયો અને જીવન યાન તો પડવા માંડી હતી અમે એક કચકો આમ કરવા દે જીવનમાં આવે ને એના મર્યું એક લાંબો થઈ જવા દે જીવનને માર તો પડ્યો જ છે બરોબરનો કોઈ મેળે તો નહીં જોવાય અને આ બધો શું ખબર છે કે ખેમાને પકડવો ને ખેમાને ખોલવો ને એ તો કોઈ જેવી તેવી વાત નહીં લોડાના ચેણા ચાપવા પડે એટલો ચતુર મણત છું હું જો અમારા ગામમાં સરપંચને ભણ્યો બે જણા ખોળ આખા જિલ્લાની પોલીસ મને ખોળે મારા હારોને વાંકણી આવું તો એરા મને ખોળે તો હજી એક ના હાથમાં આવ્યો નહીં રહું છું તો ઘેરના ઘેર જ પણ કોઈની તાકાત નહીં તો હું મને ખોળી એક સમય એવાના હાથમાં માઠીની મુઠ્ઠી પરિણામ કરીને દબાઈ રાખે ને તો એમ અહીંથી હરકીને નીકળી દો એવો માણસ છું અમે જીવનલાલે ખરા ને શિકર પોલીસ લઈ જઈ કે રહ્યા લગભગ તો નહીં લઈ દેવા કારણ કે એવા કહી દીધું છે કે હું ખરો ને ખેમો નહીં હું જીવન છું એટલે જીવનીઓ આવે ને એના પહેલાં મને વાંકણીઓ ખરો ને આડો પડી હુઈ જવા દે કોક ના કોક તો કરવું પડશે નકર જીવણી હા નીકળી દો મારા અંગાથી જાનનો રહ્યો છે ને તારનો એક દાડો પગ ભાગે છે એક દાડો હાથ ભાગે છે એક દાડો કોક ભોડું ફોડી નાખે છે જીવણીઓ હજી સુધી હાથો રહ્યો નહીં એટલે મને વાંકણીઓ હુઈ જવા દે આ સરપંચને આવી ના મરી હા સાહેબ ને તો બકાઈને આવતો રહ્યો છું પણ આ ખેમલાના જાનનો હંગાતી રહ્યો હું ને તારનું મારું મોત આવી ગયું છે આ ખેમલાનો શંખ કર્યો ને તાનો તો મારા હાથ ને પગ ને બધા ભાગવા મળ્યા છે ગોમો બધા દુશ્મનો થઈ ગયા છે આ ખેમલાના હંગાતી ના રહેવાત ને તો સારું હતું પણ હમણાં હું કરવાનું ના હોય ને તો આ ખેમલાના હંગાતી હમણાં રહું નહીં મારો ના હોય તો આ નોકરી છોડી મેળવી છે ખેમાન કહી જવું છે કે મારા નોકરી રહું નહીં સારું છે સાહેબના હાથમાં બચી જો નકા જેલમાં પૂરી દંડા મેલી હા કાઢી નાખો અને હું તો શું ખેમલો હતો હું તો જીવણીઓ હતો સાહેબે પાછા મને લઈને હંગાતી વાયા જાવ પણ હું મારા ખેમલા હંગાતી રહું નહીં ના હું તો આજે જ કહી દેવું છું ખેમાલાલને કે મારા તમારા એક જ નોકરી કરવી નહીં કે મારા પગાર લેવો નહીં આથી હું છૂટો અને તમે આ છૂટા ના હું તો જઈને કહેવું તો પડશે શિકાર ઘેર આવ્યો છે કે નહીં આવ્યા જઈને પૂછવું તો પડશે મનો ના મનો અરે અહીંથી સટકી જાય ને એટલે ઘેર જ આવ્યા છીએ ના હું તો ઘેર જ જવા દે ને આવ્યો કા નહીં આવ્યો ખેમલો ગાડી તો ઘેર આવી જ ગઈ છે આ જો કે ઘેર આવી છે પડે છે મોચામાં આ તમારું મોત છે મોનો ના મોના જીવણિયાનો બરોબરનો મેથી પાક પડેલો લાગે છે કાળ ધાર થઈને આવે છે કોક ના કોક તો કરવું પડશે વધુ નહીં આ બિકનનો પહેલો જો કે મને બકેન ઘેર આવતા રહેશે એ ખેમલા ઉઠ ઉઠ એ એ પણ તમારા માટે નવો તો ધોકો લાવું યાર તમારા હંગાતી તમારા અંગાતી રહ્યો તારના તો દંડા ખાતામાં દમ નીકળી ગયો છે યાર જીવનલાલ એ બધું પડી મેલો તમને લેવાના આવ્યો એટલે તમારો બરોબરનો રી ચડ્યો એવું લાગે છે અરે રી તો એવી ચડી હતી મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ પણ કરું હું તમને નીકળી બિહારી હું જોઈને પણ રોડ ઉપર બહાર જવા હું તરત જ તમે જોવા ને આટલે એવો ઝાટકો વાજે એવો ઝાટકો વાજ્યો ને કોને મેલ્યો કીધું કોને મેલ્યો તો ઓય 100% કીધું આજે ખેમાલાલ જ્યાં છેલ્લો દાડો કોને મેલ્યો તો અચકનો હુમલો આવ્યો હોય ને એવો બધો દુખાવો થઈ ગયો આ સુવર્ણનો 340 degrees તો તાવ સડી ગયો હું વાત છે અને રવાતો જ નતો ઠંડીનો તરતના તરત ગાડીનો શેલ માર્યો ને ઉપરે સીધો ડોક્ટર પાસે હું તમે મરી જવો તો ચાલશે ગમો બારમું કરશું લડવા કરશું પણ મારે તમારી કઈ નોકરી નહીં કરવી છે જીવનલાલ હિમો તમારે લેવા નતો રહ્યો આ બધી દવા લઈને મેલી દો દવા હો લઈને મેલી તમે તાર ગરજો પણ મારા હોય રહું નહીં હું નોકરી હું જઉં છું મારા ઘેર ના હોતું ને તમારી ટોપી જીવનલાલ મારી વાત તો આપણે બધું પડી મેલો
અરે પરી નહીં મેલું યાર, પરી નહીં, મને કયો તો ખરા તમે થયું છે હો? અરે હું કહું શેઠ, તમને આ પોલીસ આવી હતી ને? પોલીસ? અરે પોલીસ આવી હતી હોટેલ વળી આપણો નિમો વળી ખોળવાની મંડી પોલીસ. અરે તમને ખોરા છે અને તમારો લુગડો મી પહેર્યો તો ને મારો ડંડા ખાધા વા નીકળી ગયો. મને ખોરા છે? અરે તમને ખોરા છે? હા હા એ તો ખરા ને, હમણાં પેલા કરોડ લાગ્યા છે કે એને લાલચ માં હોવા બહુ લેવા આયા છે. શેઠ એના કરોડ લેવા નતા આયા સાહેબ, તમને લેવા આયા હતા. મને? ઓવા હા, એ તો તેદાર પેલા રોક્યા હતા ને એટલે મેં દિલ્હી ફોન કર્યો હતો એટલે ભૂલ થઈ જાય, માફી માંગવા આવ્યા છીએ. માફી માંગવા નતા, કારધાર થતા સાહેબ, મને દંડા મેલા ને એવા તમને દંડા પડો. અરે તમારા હારાઈ કેસ કર્યો છે? હે તણ એટલે જેવો કેસ કર્યો છે? એવો કેસ કર્યો છે કે મારી સોરી ને મારી કાઢી મેલી છે. હા સમજણ પડી જાય જીવનલાલ, બધી સમજણ પડી જાય. આ પેલો દાવો ભર્યો કેવું કહેવાય? એ ગમે તે જ ના કર્યું હોય, આ પૈસા આયા છે ની ઓલા જમાઈ પહાડ એટલે એની લાલચ લેવા માટેની સહી મો કેસ કર્યો લાગે છે. ઈવાય કેસ કર્યો સાથે મારા દંડા ખાધા વાને કર્યું, તમારો લુગડો પહેરીને વાત કરો છો તે મને ખબર છે. અને પાછો ઈકડ સરપંચ નો ભણો બે હતા, કાર્ય દંડ મળતા હતા તે સંપર્ક કરેલો છે અને એનાથી કશું વળતું નહી ને એટલે આ બધા બે જણા ભેગા થઈ અને કેસ ઠોચો કે કોઈ કરીને મારા હાથમાં આવી જાય છે. પણ ઈવન તો હું જીવતા જીવતા પાડ્યો, જીવતા જીવતા. એ તમારે જાણે પાડવો હોય ને તાણે પાડજો, પણ આમાંથી હું નોકરી રવાનું નહી, મારે નોકરી છોડી મેળવી છે. જીવનલાલ લક્ષ્મી ચલ્લો કરવાની છે, મોઢું ધોવા જવા નહી. ના મોઢું ધોવા રહેશે એમાં તો તારે ધોકા ખાવા પડે છે. જીવનલાલ પેલી કહેવત નહી કે જે માર ખાય એ જ માલ ખાય. અમુ આપણા આયા તા કરોડ એમાંથી વપરાય વપરાય વપરાવા છે, કેટલા 20 લાખ રૂપિયા વપરાવા છે. 20 લાખ રૂપિયા વપરાવા હોય વપરાઈ જાય, બધા વપરાઈ જાય ચાલશે. વડા આ ખેમા મૂર્તન ખરા ને કાગળ ના વાક્સ ખરા ટાઈમ છે, વેશ બદલી નાખ્યો છે મને. અરે ખરો મામા, તમે ના કેતા કા પેલા ચોમાહામાં કાચંડા કલર બદલો ને, એ મારે બે જણા કલર બદલો છે. મને તો એવું લાગે છે ને જેને તેને ખરો ને જીવન જેને ડોસી નો ઘાઘરો પહેરીને આ તો ગોમ માં ફરે એવો છે. નક્કી ના કેવાય, વાત સાચી કરી. આ બે નું નક્કી નહી, બે એટલે બધો નો લુગરો ખરો ને પોટકું બંધી લઈને જતો રે એવો છે. આ કશું મેલી એવા નહી બે જણા, ખાલી બોલે એટલું જ વાતો છો રતા નહી તાણ. પણ ભણા નાઠ્યા છે ને એટલે ઘેર તો આવશે, એટલે આપણા ખરા ને એના આયા પેલા ખરા ને ગમે ત્યાં સબુ લઈને બેસી ગયા, આવતી ને આવતી એની કુલરીઓ જુદી કઈ ના છે. ચાંદો સુધી કે તો હે બહાર ફરશો, ઘેર તો આવશી ક કેમા? મેં જે સોગંદ ખાધી છે ને એ તો પૂરી કરવાના જ છીએ, તને મોહણમ તો મોકલવાના જ છીએ. મામા હું કેવું છું બોલશો નહીં, રાગે રાગે બોલો, આટલા મશીન તોય પાછા હન થઈ જાય ત્યારે બે સુટ્યા છે. આપડે ખરા ને બળથી કોમ નહી કરવું, કડથી કરીએ. ના હો તો રોજ આ રસ્તે જઈએ છીએ ને, ના હો તો આ ખત તો બીજા રસ્તે થઈને એન્ટ્રી મારીએ. હા અને બોલ્યા વગર વખત બેસી રહીએ. અને જેવો દેખા ને પેલા ખરા ને જોઈ લઈએ, ઘેર શકે નહીં. અને ઘેર હોય ને તો તક નો લાભ લઈ લઈએ, સમય ને તો અઘરિયું સારું હોય ને તો ઠોકી જ બેહાડીએ. બોલ બોલ ના કરતા પાછા ખબર છે, કોઈ હું ગોડો નહી, કોઈ ગજારો નહી, ગામનો સરપંચ છું. બોલવાનું નહી, એક નહી બે બેસ. મને લાગે ખરા ને વાતો મોડી હોય એવું લાગે છે, પણ આજ ખરા ને પણ થાશ્યા છે ને દોરી ના આવ્યા છે ને, થાશ્યા છે ને તો ઊંઘ તો લે જ, અને ઊંઘી રહ્યો ને તો ઊંઝેલા ને ઊંઝેલા રોમ બોલાઈ દે. જોક
વાતોની તો સેવી રમઝટ બોલાય છે. ખેમા મૂર્ચાન, આજ તમારો છેલ્લો દારો. રંગ સાખી આજે તમારો, આજે તમે ઊંઘી લ્યો કે? છેલ્લી વખત જેટલી ઊંઘ લેવી હોય ને એટલી લઈ લ્યો કે? જીવનલાલ, એક દાડો પોલીસ થાય એમાં આટલું બધું હું ગભરાઈ જો છો? આ ખેમા ના પાછળ તો 300 દાડા પોલીસ ફરતી હોય છે. અરે બચી ગયો, એ તો ચંપલ પહેરવાના બોનો પટ્ટી મારીને આવતો રહી ગયો. જીવનલાલ, તમે વેમ ખાઈ ગયા છો, વેમ ખાઈ ગયા છો, બીજું કશું નહીં. અને પેલી કહેવત નહીં કે દુનિયામાં બધા દુઃખ ની દવા મળે પણ વેમ ની દવા કદી ના મળે? પોલીસ કોઈ ના મારે યાર. અરે હું ના મારા, એટલે તોણી તોણી દંડા મિલતા સત્તા જ નહીં, એની સત્તા જ નહીં. દંડો મળ્યો તો કે સસ્પેન્ડ કરાવું એકી દાડ. અરે ઈમો તો તણ કહું છું, મારી ચિંતા કરશો ને તમે, વાત હોબળો ખાલી. મારો હારો અને આ કાર્યો અની નો ભણ્યો બધા શેર છે ને, ગમો શેર થઈને પડે છે ને, પણ યુવાન ખબર નહીં ખેમો રહ્યો ને એ હવા શેર છે, ચાર પાવડા વધારે વાળા એવો છે. જીવનલાલ, આપણે લોટરીમાં કેટલા પૈસા લાગ્યા હતા? 1 કરોડ રૂપિયા. 1 કરોડ રૂપિયા લાગ્યા હતા ને? 1 કરોડ લાગ્યા હતા ને? અને આ બારે બાર વકીલ કરી દો ને તો આ કેસ તો હું ખરો ને પૈસા લઈને પટાઈ દેવડાવે બારે બાર. દેખી ફરતા કોઈ પોલીસ વાળા આવીએ ને કેસ પટી દે. અમે મેં કરોડ માંથી વપરાણા છે તો પૈસા કેટલા વપરાણા છે? ફક્ત 20 લાખ રૂપિયો કર. એટલા વપરાણા છે? આ 80 લાખ રૂપિયા પૂળમ ગાલી મેલ્યા છે, ચેલો ભરી એવું કરવા પડી મેલ્યા છે. પૂરા નાખ્યા નહી નાખ્યા, છેલ્લો ભરી પૈસા એમાં નહી મેલ્યા. ખબર પડે, અમુક વાતો નહીં બીવાની જરૂર. બારે બાર દોડે કેસ પટી ગયો સમજી લેવાનું. અરે અમુ તો હું કઈ ચિંતા કરું? અને તમને આટલી બધી બીક લાગતી હોય તો આપણા કપા હું કરવાના છે? લઈ લે બે મોથા, રાત દાડો મોય પડ્યા રહું, ફોન કરે દઉં વકીલ સાહેબ ને કેટલા આવ્યું કામકાજ. એને એમ કે અમે નિર્દોષ છૂટી ગયા છો એટલે બહાર નીકળ્યું, અને પેલા કાળીએ છીએ હંતાઈ રહું, ખબર જેમ નહીં પડતી. મમ્મો દેખાડો કરે તાણે જ બહાર કર્યા. મોથામાં મૂંઈ ગયો તમાર ભોંગવાનું. હું કહું કહું, પોલીસ આવે ને પેલા ના હોય તો એ જતા જ રહીએ. રોકું પણા, આપણે બધા શેર છીએ અને ખેમા મૂર્તન હવા શેર છે, જો કે સેવી વાતો કરું છું. વાતો કરવા પાછા નહીં પડી અમારે. તમે જોવા ખાલી પૈસા કીધા કેટલા કીધા ખબર પડી? હજી તો 1 કરોડ માંથી હજી તો 80 લાખ પડી રહ્યા છે. કાળો પછી એક થેલો ભરેલા પૂળમ પડ્યા છે ઘર માં. મારી વાત હોબળો કે પણ જો ફોન કરીએ તો આ કેસ પટી જાય, અને આ કાર્યો નો ભણ્યો બે પટી જાય ને પછી લગન નું કામકાજ પછી રાખશે. જોયું ભણા જોયું, તારા મામાન તો હજી મોહણમ મોકલવાની વાતો કરે છે. આ ખેમા મૂર્ચાન આપણે ખબર નહીં કે તારો આટકો આજ અમે જુદો કઈ નાખવાના છીએ. પણ હું તો એમ કઉ છું આજ એનો જતો કરીએ. જીવનલાલ, પોલીસ આવશે 4 દાડા, કાળીઓ ને આવશે 10 દાડા, તો ખોરશી તો શોકન ખોરશી. જીવનલાલ, તમારે ભોય પથારી કરીને ઉગવાનું તો પછી શેઠમાં નોકરમાં ફેરવું રહ્યું. સારું કશો વાંધો નહીં. તું પણ વાતો તો વાઘની કરે તા, પણ આ તો કાગળ નો વાઘ છે, મને શી ખબર નહીં. બિકણ છે 1 નંબર નો. હેડા માથો લઈ હેડજો હેડો કે ના ભણા ના. એ ઉપર ઉપર ભણા, હાલ ખરા ને આપણા ખરા ને કરથી કોમ લેવાનું છે, બરથી નહીં લેવાનું. ના હા, તમે ખરા મામા ખબર પડી જાય. બીવાસો બીવાસો, એટલે તારા મામા બીવાસો. વાતો જ મોટી મોટી કરો છો, વાતો વાગણી કરો છો, હંતાઈ જો છો. પેલા તારા મામા વાત છે, વાગ રહે તને ખબર નહીં પડતી મૂર્ખા. બે બેલા પગ ભાઈ નાખો. હાલ નહીં ભાગવા પગ, એને ઓટોમેટિક ભાઈ જ જાય. હું તો એમ કઉ છું 80 લાખ નહીં કીધા, પેલા ના હોય તો પૈસે થી પટાઈએ, પછી ઓટોમેટિક પટી જ જવાનો. ખ ખેમા નો પાવર હાનો છે, પૈસા નો છે કે નહીં? પૈસા નો પાવર છે તો પેલા એને પૈસે થી પટાઈએ, પછી તો ખરા ભીખ માગતો થઈ જાય. હું તો કઉ છું હોય જીવન બે કપા મૂંઘી જતા, પણ આપડે તો બે જાગીએ છીએ કે ના હોય તો 80 લાખ ખરા ને આજ ઉઠાઈ લઈએ છીએ. અને તારું મારવા તો રહ્યા નહીં, ખરો મોકો છે જો. હા
તારા નસીબ માં ખરો ને હું રૂપિયો સાજ નહીં તારા નસીબ માં ભીખ માંગવાનું જ લસ્યું છે સારું કર્યું ભણા ટાઈમ સર આજ આવી ગયા હા ઘણા રૂપિયા લઈ લે તારા મામા નું મજૂરી કરવી નહીં પડે અમુ તો જો ખેમાન મહી નાખશું ને તો નારે નારે રૂપિયા હમા કેસ લખશું ને તો લડાવશું તો નિર્દોષ છૂટી રહું પૈસા તો ભલે લીધા ખેમા પણ સોરવાળા તો નહીં મોહણ તો પોકારી છું અમો વાકવા મારો જુત્તો ભાઈ જોયું જીવનલાલ ઓય ત્રણ ચાર કલાક થી બફોર બેસી રહ્યા છીએ ઓય ચકલું એ ફરક્યું અરે ચકલું તો ફરકવો તો ફરક છે પણ હું કઉ છું ખબર ખાસા દારો થી ઘેર નહીં જો ના હો તો હું ઘેર જઈ આવું જીવનલાલ તમે ઘેર તો હો તો પછી મારે એકલા ને બેઠે બેઠે ટાઈમ હા ના તો અરે યાર મારા ડોશી કે અરે છેમ ઘેર નહીં આવતા એટલે ના હો તો ઘેર જઈ આવું તમે પાછા શિયાળ જેવા ચતુર છો એટલે ચારે બાજુ ઓછો રાખો તો એમાં કઉ છું અરે ઓછો તો રાખવી જ પડે કે એક કામ કરો જલ્દી દો અને ફટોફટ ઘેર આવી દો હળો કશો વાંધો નહીં હું જઈને આવી દઉં હા હું ઘણી વાર લોબો થયો એટલી ગોરા લુગડો પાછા ધોરાઈ દેજો હારું જીવન લાલ ધોવાઈ દઉં ચિંતા કરશો નહીં તમારો તો હું લેતા આવ્યો ધોઈને હારું હારું હવે હા હા ઘણી લોબો થવા દે તાર મની ઓહ હોદ પડી દેનું જમ જો કોઈ ખબર જ ના પડી ખરેખર આ ઘણા દાડે ઊંઘવા મળ્યું ને તે શરીકનો થાકે બધો ઉતરી ગયો પણ આ જીવનલાલ છે ના આવ્યા હજી સુધી છે ના ગયા છે ને કશો વાંધો નહીં હેડો હું તો કોઈ ચિંતા જેવું નહીં કોઈ ટેન્શન જેવું નહીં કોઈ ભો જેવું નહીં કારણ કે અમુક ખરા ને હોદ પડે તો ગમે તે આવશે ને તો પટી મેલી છો કે ના આવી દઉં દાડો દીવો હોય તો કોઈક ભાળે અત્યારે તો પેલા કાઢીએ હોય ને કોમ છે કે નહીં હોય પોલીસ વાળા ને નવરા હોય કે ના હોય યુવાને કોઈ કોમ ધંધો ના હોય પછી મારા શેડી જ ફરતા હોય અમુક હોજ પડી છે ને એટલે ઘેર જઈ અને ના હોય તો હોટલ થી ટિફિન મંગાવી અને જીવનલાલ આવે એટલે ખાઈ પીને બે દાડા હોઈ જઈએ ઘર આગળ હા અમે કીધું નહીં ભાઈ લુગડો બદલી દઉં જીવણિયાનો લુગડો જીવણિયાના લઈ દઉં અને મારો લુગડો હું લઈ લઉં ઘર છે ખુલ્લું સર બધું ભૂલી દઉં પણ મેં વસ્તુ મેળવ્યો ને કદી મારા જીવનમાં હું ભૂલ્યો નહીં આહા કંટાળી ગયો ખરેખર ભિખારી થઈ ગયો ભિખારી થઈ ગયો જે ભાવમાં આવ્યા હતા ને એ ભાવમાં જા પણ આ જીવનિયાની બુદ્ધિ ના પોકા કર્યા ઘરને તાળું મારી દે મૂર્ખા જેવો સર બપોરે જ મેં જીવનને વાત કરી હતી અને મને ખબર છે મારા સિવાય કોઈ જાણતું નતું કે આ પૈસા પૂળોમાં પડ્યા છે પણ બપોરે બેઠા બેઠા જીવનિયાને પેલા વકીલ સાહેબની વાત કરતો હતો ને તાણે કીધું હતું કે આપણા પૂળોમાં પૈસા પડી રહ્યા છે બીજું તો કોઈ જાણતું નહીં આ જીવન ખરા ને ઘેર નહીં ગયા મને એકલો ઊંઘાણી અને આ પૈસા લઈને વચ્ચે ફરાર થઈ ગયા છે એમો અમુ હા ખા જીવણિયા લુખા તું જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂક્યો જીવણિયા તને તો હું જીવતો નહીં મેલું આદર